વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર સમરાંગણ બની. ટેકનોલોજી ફેકલ્ટીમાં રી એસેસમેન્ટમાં અપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં નથી આપવામાં આવ્યું, જેનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો. અમારા રિઝલ્ટને લીધે અમારે કેટલો આ વર્ષ દિવસ બગડશે. 2 મહિના થઈ ગયા, 60 દિવસ ઉપર 60 દિવસ થઈ ગયા, તોય હજી રી એસેસમેન્ટનું રિઝલ્ટ નથી આવ્યું. હજી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઓફિસની બહાર પહોંચી ગયા અને રામધૂન બોલાવી હતી. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના રી એસેસમેન્ટના રિઝલ્ટ આવી ગયા છે. આ ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઘોર બેદરકારી છે, એના પરિણામ સ્વરૂપે આ રિઝલ્ટ નથી આવ્યું. તો ડીને સાંજ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવાની હૈયા ધારણા આપી છે. કોઈ પ્રશ્ન નથી, બધા છોકરાના ફક્ત સવાલ રીએસેસમેન્ટનો છે. થોડા ઘણા આમથી તેમ 10-15-20 છોકરા બાકી હશે, એના રિઝલ્ટ સાંજ સુધી અમે લાવવાની કોશિશ કરીએ છીએ. રીએસેસમેન્ટનું રિઝલ્ટ ન આવતા વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ નથી આપી શક્યા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.